નવસારી અને વિજલપોર પાલિકાની સંયુક્ત એક જ પાલિકા બનાવવા સંમતિ આપવા શુક્રવારે વિજલપોર પાલિકાની ખાસ સામાન્ય સભા બોલાવાઈ હતી આ સભા દરમિયાન સંયુક્ત પાલિકા બનાવવા ચર્ચા કરવા મુદ્દે ભાજપ અને તેના અસંતુષ્ટ જૂથ વચ્ચે મતભેદ સર્જાયો હતો સત્તાધારી જૂથના પ્રમુખ જગદીશ મોદીને વિપક્ષી સભ્યએ ચર્ચા કરતા અટકાવતા વિપક્ષી અસંતુષ્ટ જૂથના ઉપપ્રમુખ સંતોષ પુડકર વચ્ચે ઘર્ષણ પેદા થયું હતું મળતી માહિતી અનુસાર આ ઘર્ષણ અને वाद વિવાદ વચ્ચે પ્રમુખે ઉપપ્રમુખને દૂર રહેવાનું કહેતા અચાનક ઉપપ્રમુખ પાંડુ બાજુમાં બેસેલા પ્રમુખને ધક્કો મારી તમાજો જોકી દેતા અફસતફરી મચી હતી સભા દરમિયાન પ્રમુખના સત્તાધીશ છૂથે વધુ મતોથી નવસારી અને વિજલપુરને એક જ સંયુક્ત પાલિકા બનાવવાની સમિતિ આપવાનો ઠરાવ કરી દીધો હતો છેલ્લા સવા દોઢ વર્ષથી પાલિકામાં ભાજપમાં બે જૂથ પડતા વિવાદ વકરી રહ્યો હતો જિલ્લા ભાજપ પ્રમુખ પટેલે કહ્યું હતું કે આ આ ખૂબ જ ઘટના છે છે મામલે જરૂરી સૂચનો આપી બળવાખોર પ્રમુખ ઉપર હાથ ઉપાડે એ નહીં ચલાવી દેવાય પરંતુ એ ભાજપમાં નથી તો પક્ષ તરફથી કાર્યવાહી નહીં થાય સભા બાદ પ્રમુખ જગદીશ મોદીએ ઉપપ્રમુખ સંતોષ પંડુકર સામે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની જલારપુર પોલીસ માં ફરિયાદ નોંધાવતા પોલીસે ઉપપ્રમુખ સંતોષ ની ધરપકડ કરી હતી વિજલપુર નગરપાલિકામાં ભાજપ માં આંતરિક વિવાદ ચાલી રહ્યો છે આ વિવાદ માંડકો થયો હતો વિજલપુર શહેર ને નવસારી શહેર માં સમાવવા માટે ચર્ચા કરવા ખાસ સામાન્ય સભા યોજાઈ હતી ઉપપ્રમુખ સંતોષ પાંડુકરે પ્રમુખ જગદીશ મોદી પર હાથ ઉપાડ્યો હતો મહત્વપૂર્ણ એ છે કે વિજલપુર પાલિકામાં ભાજપના જ બાગી જૂથે બાયો ચડાવી છે ભાજપના ચૂંટણીના સત સભ્યોએ બળવો કરી અલગ અલગ ચોકો રચી પહોંચ્યા છે વિજલપુર નગરપાલિકાના પ્રમુખ જગદીશ મોદીએ જણાવ્યું હતું કે મારા વિરુદ્ધ કિન્નરખોરી રાખવામાં આવી રહી છે અગાઉ એક વર્ષ પૂર્વ મારા વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી કોંગ્રેસના સભ્યો સાથે મળીને મારા વિરુદ્ધ કાવત્ર રચવામાં આવે છે આજે તમામ સભ્યોની ઉપસ્થિતિમાં મારા પર હાથ પાડવામાં આવ્યો છે અને તે અંગે હું પોલીસ ફરિયાદ કરીશ અને પાર્ટીમાં પણ તેના વિરુદ્ધ પગલાં ભરવામાં આવે તેવી રજૂઆત કરીશ ઉપપ્રમુખ અને મારનાર સંતોષ અનેડુકરે જણાવ્યું હતું કે પ્રમુખ અમારી સાથે રોષપૂર્વક વર્તન કરતા હતા અન્ય સભ્યોને સામે અમારી સાથે વર્તન કરતા હતા આ અગાઉ પણ અમે તેમના વિરુદ્ધ ફરિયાદો કરી હતી ગાવેશ રાણા સાથે સોનલ ટોપીવાલા દિવ્યાંગ ન્યૂઝ નવસારી